પાલનપુર લેક ગાર્ડનમાં સિક્યુરિટીના અભાવે એક પછી એક વસ્તુઓ ગાયબ થઈ રહી છે, છતાં પોલીસ ફરિયાદ અંગે તસ્દી લેવાતી નથી. અહીં સ્ટ્રીટ લાઇટના ફિટિંગ ચોરાયા બાદ હવે લોખંડનો આખે આખો ગેટ પણ ચોરાઈ ગયો છે. આ અંગે કશું જાણવા ન હોવાનું પાલિકાએ રટણ ચલાવ્યું હતું. જોકે સ્થાનિકોએ ગાર્ડન રામ ભરોસે હોવાની ફરિયાદ કરી છે. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના પાલનપુર ખાતે મોટા ઉપાડે લેક ગાર્ડનનું ડેવલપ કર્યા પછી તળાવમાં પાણી ટકતું નથી. આ વિભાગની બેદરકારી લીધે વિકાસ પાછળ કરાયેલ લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો છે, ત્યારે હવે લેક ગાર્ડનમાં સુરક્ષા અને સલામતીના પગલાં લેવામાં પણ સ્થાનિક તંત્ર નિષ્કાળજી દાખવી રહ્યું હોવાનું વલોપાત કરાઈ રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું હતું કે ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા અથવા સાંજે બેસવા જતા જાગૃત નાગરિકોએ રજૂઆત કરી હતી કે બાગની દસથી વધુ લાઇટો કાયમ બંધ છે. તપાસ કરતાં તે લાઇટના ફિટિંગ તથા કેબલ કોઈ કાપી ચોરી જતાનું સામે આવ્યું છે. અંગે તેમણે અગાઉ જવાબદારોને સિક્યુરિટી ગાર્ડની કામગીરી ઝડપી સલાક બનાવવા માંગ કરી હતી. તેમ છતાં પણ સિક્યુરિટી ગાર્ડ કેબિનમાં જ બેસી રહી હોવાથી બાગમાં કિંમતી સર સાધનોની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. રેડિયાર વ્યવસ્થાને લીધે થોડા દિવસ પહેલા જ પાલનપુર ગામ તરફના ભાગનો ગાર્ડનનો લોખંડનો ગેટ પણ ચોરાઈ જતા ચકચાર મચી ગઈ હતી. ગાર્ડનમાંથી આખે આખો ગેટ ચોરાઈ ગયો હોવા છતાં હજી સુધી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે સ્થાનિકોમાં ગાર્ડન વિભાગની નિષ્કાળજી સામે આવી છે. ભરતભાઈ પવનભાઈ પટેલ મેઇન વસ્તુ છે, કપલ આવે છે અહીંયા ગમે તેમ છોકરીઓની સામે જાય, ગમે તેમ વીટા કરો છો, એ અમારે બહુ મોટી નહીં. મેઇન વસ્તુ છે સર, અહીંયા વોચમેન તટસ્થ રાખો. મેઇન વસ્તુ છે સર, સવારથી 8 થી 11 વાગ્યા સુધી ગાર્ડન ખુલ્લું છે, પણ આખો દિવસ જ ચાલુ છે અહીંયા. એનું કારણ શું છે? સર, ગેટ ખુલ્લો છે, મેઇન વસ્તુ વોચમેનને પૈસા આપીને વોચમેન બિનના જ બેસી રહી છે સર. વોચમેનને કોઈ બીજું કોઈ બોલવા વાળું કોઈ છે નથી. અહીંયા ગેટ કેટલા છે? ગેટ એ 2 છે સર. આ એક અમારા મહોલ્લામાં સાડા મહોલ્લા માટે છે, બીજો એક સર મેઇન, બીજો મેઇન ગેટ છે ગાડી, બરાબર છે. અને આ ગેટ અહીંયાથી ચોરી ગયા છે સર, બરાબર છે. હવે ગેટ અમારે હવે કોઈ બી સાહેબ અહીંયા નાખવો છે, બીજું કંઈ નથી સર. ને બીજું સર, 8 ના 11 વાગ્યા પછી ગેટ બંધ થઈ જવો જોઈએ, તેની આટના ગેટ ચાલુ રહી છે. બધું સર ચાલુ છે. મેઇન વસ્તુ એક અમારું મંદિર છે, અમારા ખત્રીનું ત્યાં મંદિર બધા છે ને, ચર્ચ ગાંજાવાળા બધા જ બેસી રહી છે મંદિર પાસે, બરાબર છે. બધા દાદા સામે આપણે કહેવા ગયા તો સામે દાદાગી કરે છે. હાલ તો બાગમાં સિક્યુરિટી મૂકવા માટે સ્થાનિકોએ માંગ કરી છે. તેવું પણ સ્થાનિકોએ કહ્યું હતું કે પીપીપી ધોરણે મોટા ગાર્ડનનો વિકાસ થાય છે, પરંતુ નાના ગાર્ડનો આજે પણ રામ ભરોસે છે ત્યાં સિક્યુરિટી મૂકવી જોઈએ. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.